હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? નર્મદા નદીમાં સ્નાન કરી લીધું ને? હા, મજા આવી ને? બરાબર. પણ ફ્રેન્ડ, સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે પાણીમાં ગંદકી ના ફેલાય. આપણે ગઈકાલે જ વાત કરી હતી, બરાબર ને, કે આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. જળ એ જીવન છે. તમે બધાને એ ખબર જ છે કે આપણને જીવન જીવવા માટે પાણી કેટલું જરૂરી છે. આ પૃથ્વી પરના બધા જ પશુ પક્ષી, મનુષ્ય, દરેક વૃક્ષોને જીવન જીવવા માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે આ કિંમતી પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, બરાબર ને? તો ચાલો હવે આપણે આગળ જઈએ. તો આપણે ચાલીએ બેટને સામે છેડે ઉપર શુક્લ તીર્થ આગળ, કુદરતનું એક બીજું સુંદર તીર્થ. ફ્રેન્ડ્સ, આ શુક્લ તીર્થ કબીરવડની સામે છેડે આવેલું છે. જેમ કબીરવડની સુંદરતા આપણે જોઈ, તેટલું જ સુંદર આ શુક્લ તીર્થનું સ્થળ છે. ફ્રેન્ડ્સ, આ શુક્લ તીર્થ જવા માટે આપણે નર્મદા નદીને પાર કરવી પડે. તેના માટે જુઓ, અહીં કેટલાક લોકો નૌકાનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ નાવમાં બેસીને નદી પાર કરીને શુક્લ તીર્થ પહોંચી શકાય અને સાથે સાથે નૌકા વિહારની મજા પણ આપણે માણી શકીએ છીએ. ચાલો તો શુક્લ તીર્થ આપણે જઈએ. આ પણ એક ખૂબ જ સુંદર કુદરતી સ્થળ છે. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે ને? ફ્રેન્ડ્સ, આ જે નર્મદા નદી છે તે ભરૂચ આગળ જઈને સાગરને મળે છે. હવે ફ્રેન્ડ્સ, આપણે જોયું હતું કે દરેક નદીનું પાણી આગળને આગળ વહેતું રહે છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય છે કે આ નદી ક્યાંથી આવતી હશે અને ક્યાં પૂરી થતી હશે, બરાબર ને? તો આપણે જોયું કે નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે અને હવે એ ક્યાં પૂરી થશે? હા, ભરૂચ આગળ સાગરને મળી જશે અને ત્યાં આ નદી પૂરી થશે, બરાબર ને? દરેક નદી આવી રીતે છેલ્લે સાગરને મળે છે. કેટલું બધું કૂદતીને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. આપણે જોયું કે નર્મદા નદી કેટલા બધા પહાડો અને પથ્થરોમાંથી પસાર થતી થતી આવે છે. તો ક્યાંક ધોધ સ્વરૂપે પડે છે, તો ક્યાંક ખૂબ જ ઘટીથી પ્રવાહ એનો વહે છે, બરાબર ને? પણ અહીં ભરૂચ આગળ આવીને આ નદી થોડી ધીમી પડી જાય છે. પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે સાની, પણ નર્મદા નદી તો નર્મદા નદી છે. બીજી બધી નદીઓ તો ખૂબ જ ધીમી પડી જાય છે. સાગર પાસે પહોંચતા પહોંચતા એનો પ્રવાહ એકદમ નાનો થઈ ગયેલો હોય છે. પણ નર્મદા નદી તો નર્મદા છે, એનો પ્રવાહ એટલો બધો પણ ધીમો પડતો નથી. સાગરમાં એ દૂર સુધી પોતાનો ચીલો કરતી ઢસે છે ને પછી તેમાં ભરી જાય છે. આ નર્મદા નદી તો સાગરમાં પણ પોતાનો રસ્તો કરતી હોય તેમ ધસી આવે છે ને પછી છેલ્લે સાગરમાં ભરી જાય છે. જુઓ, આ નર્મદા નદી સાગરમાં મળે છે તેનું દ્રશ્ય છે. તમે દૂર સુધી નર્મદા નદીના પાણીને સાગરમાં અંદર સુધી જતા જોઈ શકો છો. એ ત્યારબાદ સાગરમાં ભરી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. અહીં નર્મદા નદીને લોકમાતા કહેવામાં આવી છે. ફ્રેન્ડ્સ, જેવી રીતે માતા બાળકને ખવડાવે છે, પીવડાવે છે અને તેનું ભરણ પોષણ કરે છે, તેવી જ રીતે આ નર્મદા નદી કરોડો લોકોને પોતાનું પાણી પૂરું પાડે છે અને તેનું ભરણ પોષણ કરે છે. તમે જાણો છો કે પાણી આપણા જીવન માટે કેટલું બધું ઉપયોગી છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે. ફ્રેન્ડ્સ, નર્મદા નદી આપણા ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી છે અને તેના સુંદરતાના દર્શન તો તમે કર્યા જ. કેટલા બધા સુંદર સુંદર સ્થળોથી તે વહેતી વહેતી આવે છે, બરાબર ને? આપણી આશા છે, જીવાદોડી છે. ફ્રેન્ડ્સ, આ નર્મદા નદીનું જે પાણી છે તે ઘણા એવા સૂકા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે કે જ્યાં પીવાના પાણીની પણ તકલીફ છે. આપણે જોયું કે નર્મદા નદીની ઉપર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે
અને તેનું પાણી સંગ્રહવામાં આવે છે. ત્યારબાદ છેક રાજસ્થાન સુધીના વિસ્તારમાં આ પાણીને કેનાલ દ્વારા પહોંચાડવામાં આવે છે. તો તમે જાણો જ છો કે આપણા જીવનનો મુખ્ય આધાર પાણી છે અને આ પાણી આપણને આ નર્મદા નદી દ્વારા મળવાનું છે. એટલે આ નર્મદા નદીને આપણા જીવનની દોરી સમાન ગણવામાં આવી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગઢા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું? ફ્રેન્ડ્સ, આજે તો આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કર્યો, બરાબર ને? પણ જે આપણે નર્મદા નદીના વિવિધ દ્રશ્યો જોયા એ જોઈને તમારું મન થાય છે ને કે એકવાર આપણે જાતે જ જઈને પોતાની સગી આંખે નર્મદા નદીનો પ્રવાસ કરવો જોઈએ? હા, તો જ્યારે તમે મોટા થઈ જાઓ ત્યારે ચોક્કસથી નર્મદા નદીનો પ્રવાસ કરવા માટે જજો. તો ફ્રેન્ડ્સ, નર્મદા મૈયાનો પ્રવાસ કરવાની મજા આવી ને? હા, આ પ્રવાસમાં આપણે કેટલા બધા સુંદર સુંદર સ્થળ જોયા. પહેલા આપણે અમરકંટક સરોવર જોયું, બરાબર ને? ત્યારબાદ વિંધ્યની અને સાતપુડાની પર્વતમાળા જોઈ. પછી આપણે પહોંચ્યા ભેડાગાડ, ત્યાં સુંદર મજાના આરસ પહાડો જોયા. સાથે સાથે 108 પગથિયા વાળું 64 જોગડીનું ગૌરીશંકર મંદિર જોયું, બરાબર ને? પછી આપણે પહોંચ્યા ધુવાધાર ઢોર, અને આ ઢોર જોવાની તો આપણને ખૂબ જ મજા પડી, બરાબર ને? ત્યારબાદ આપણે સુલપાણેશ્વર મહાદેવના દર્શન કર્યા અને સરદાર સરોવર બંધ જોવા માટે ગયા, બરાબર? ત્યાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોયું, યાદ છે ને તમને? બરાબર. અને ત્યારબાદ કબીરવર અને શુક્લ તીર્થની મુલાકાત લીધી. ત્યાં નર્મદામાં સ્નાન કરવાની મજા આવી ને? બરાબર ફ્રેન્ડ્સ, તો આ નર્મદાનો પ્રવાસ તમે ક્યારેક પોતાની સગી આંખે કરવા માટે પણ ચોક્કસ જજો, બરાબર? તો ચાલો હવે આપણે ભાષા સજ્જતાનો એકમ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાષા સજ્જતાનો અભ્યાસ કરીશું. નીચે એક ફકરો આપવામાં આવ્યો છે, તો ચાલો આપણે આ ફકરાનું વાંચન કરીએ. રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં રમેશને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. રમેશે તે વાત સારામાં આવીને મિત્રોને કહી. રમેશે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. રમેશના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. ફ્રેન્ડ્સ, તમે આ ફકરામાં જોઈ શકો છો કે રમેશ શબ્દ વારંવાર વાપરવામાં આવ્યો છે. જુઓ તો આખા ફકરામાં રમેશ શબ્દ કેટલી વાર આવે છે? હા, 5 થી 6 વાર આવે છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવી રીતે વારંવાર જ્યારે કોઈ શબ્દ આવે છે ત્યારે આપણું લખાણ લાંબુ થતું જાય છે અને આપણને વાંચવાનો પણ કંટાળો આવે છે, બરાબર ને? તો હવે આ જ ફકરો આપણે થોડા ફેરફાર સાથે જોઈએ. હવે આપણે જે આગળ ફકરો જોયો તે જ ફકરો થોડા ફેરફાર સાથે આપવામાં આવ્યો છે, તો ચાલો આપણે આ ફકરાનું વાંચન કરીએ. રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં તેને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. તેણે તે વાત સારામાં આવીને મિત્રોને કહી. તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. તેના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. તો ફ્રેન્ડ્સ, જોયું તમે? આગળના ફકરામાં વારંવાર રમેશ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે આ ફકરામાં તમને રમેશ શબ્દ કેટલી વાર આવેલો દેખાય છે? હા, 1 વાર, બરાબર ને? ત્યારબાદ બીજા બધા વાક્યોમાં રમેશ શબ્દને બદલે તમે જોઈ શકો છો કે તેને, તેણે, તેણે, તેના જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે રમેશ નામ છે, આ નામની જગ્યા ઉપર તેને, તેણે, તેના જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. આમ નામની જગ્યાએ જે શબ્દો વાપરવામાં આવે તેને સર્વનામ કહેવામાં આવે છે. તો આવા લખાણ વાંચવાની મજા આવી ને ફ્રેન્ડ્સ? ચાલો
તો હવે તમને નામ અને સર્વનામમાં ખબર પડી ગઈ હશે. અહીં આ ફકરામાં તેને, તેણે, તેના જેવા શબ્દો આપવામાં આવ્યા છે તે સર્વનામ છે. તો ફ્રેન્ડ્સ, આગળના અંકમાં હવે આપણે આ પાઠના સ્વાધ્યાય કાર્યની ચર્ચા કરીશું. તો ફરી મળીશું આવતા અંકમાં. આવજો.